भरूच जिला 28 गामों ना खेडूतो हाई स्पीड रेल प्रोजेक्ट अने एक्सप्रेस हाईवे प्रोजेक्ट में खेती लायक जमीन आपी देता तेनी नवी जंत्री प्रमाण वर्तर चुकवानी मांगणी करतो आवेदन पत्र आज जिला कलेक्टर ने आप्यो हतो। भरूच अंकलेश्वरना 28 जेटला गामोना हजारों खेडूतोनी जमीन संपादन हाई स्पीड रेल प्रोजेक्ट माटे थई छे। हाल भरूच जिल्लामांथी वडोदरा मुंबई एक्सप्रेसवे हाईवे तेमज बुलेट ट्रेन हाई स्पीड रेल प्रोजेक्टनो आयोजन हेठळ भरूच आमोद अंकलेश्वरना 28 गामनी जमीन संपादन करवाने 12 वर्ष वीती गया छे, परंतु हजु सुधी खेडूतोने जे योग्य वळतर मळवुं जोईए ते मळतुं नथी। वर्षो पहेला संपादित थयेल जमीननी किंमत प्रति चौरस मीटर रूपया 9 થી 66 મુજબ ચૂકવવામાં આવેલ છે। હાલ 12 વર્ષ વીતી ગયા હોવા છતાં રાજ્ય સરકાર સામે વધુ વળતર માટે જે કેસો દાખલ થયા છે અને કેસોના નિકાલ માટે સરકાર દ્વારા આર્બિટ્રેટરની નિમણૂક કરવામાં આવતી નથી, જેને લઈને ખેડૂતોની હાલત દયનીય બની ગઈ છે। હાલ સરકારના પરિપત્ર મુજબ એક્સપ્રેસ વે અને બુલેટ ટ્રેનના પ્રોજેક્ટમાં જમીન ગુમાવનાર ખેડૂતોને રૂપિયા 852 થી રૂપિયા 900 ને બજાર કિંમતનું વળતર મળે તેવી રજૂઆત કરતું આવેદનપત્ર જિલ્લા કલેક્ટરને ખેડૂતો દ્વારા આપવામાં આવ્યું હતું। મારું નામ પટેલ મુબારક અહમદ, ગામ ડેરોલ। આજે અમે આવેદનપત્ર કલેક્શનને આપવા આવેલા છે અને અમારો મુખ્ય એ છે, આશય એ છે કે બે પ્રોજેક્ટનો 852 રૂપિયા મળેલા છે, એ જ 852 રૂપિયા DFCCને પણ મળવા જોઈએ અને કલેક્ટરશ્રીને અમે નમ્ર વિનંતી કરીએ છીએ કે ઉપલા સ્તરે પણ આ પ્રોજેક્ટની વાતને પહોંચાડી આર્બિટ્રેટરની નિમણૂક કરી જે સ્પેન્ડિંગ કેસ છે તેને ટૂંક મુદ્દતમાં ચલાવી ખેડૂતોને વળતર સંપૂર્ણપણે આપી દે, એ જ અભ્યર્થના। અને અગર જો વળતર નહીં મળે તો સીધી વાત છે કે અમે તો પ્રેમથી જમીન આપી દીધેલી છે અને અત્યારે જે કામ ચાલી રહેલું છે અમને વળતર નહીં મળે તો અમે કામ બંધ કરાવીશું। શાંતિના માર્ગે કોઈ પણ જાતનું કોઈ પણ માલને નુકસાન થાય એ રીતે નહીં, અમે શાંતિ માર્ગે અમારું આંદોલન ચલાવીશું। કેટલા ખેડૂતો આપ સાથે જોડાયેલા છે અને કેટલા ખેડૂતોને સમસ્યા થઈ છે? આ DFCCમાં કુલ લગભગ ભરૂચ આમોદ અને અંકલેશ્વરમાં થઈને 558 ખેડૂતો છે અને દરેક ખેડૂતે વાંધાજનક પૈસા લીધેલા છે, મિનિમમ 6 રૂપિયા અને મેક્સિમમ 66 રૂપિયા મળેલા છે અને બીજા પ્રોજેક્ટને જે 852 મળેલા છે એ અમને મળવા જોઈએ, તો અમને કોઈ વાંધો નથી। આ કેસ કેટલા સમયથી પેન્ડિંગ છે? લગભગ 2009 થી, એટલે 11-12 વર્ષથી આ પ્રોજેક્ટ આમના આમ જ પડેલો છે અને પાછળથી જે પ્રોજેક્ટ એક્વાયર થયેલા છે 2013-14 ને 2018માં એ પ્રોજેક્ટને લગભગ 75% ઉપર પ્રીમિયમ મળી ગયેલું છે।